नमस्कार मित्रों मित्रों हूँ छु पिनलगिरी गोस्वामी पिनल स्क्वाडना यूट्यूब चैनल में तमारू स्वागत छे। मित्रों अत्यारे वीडियो आपवानो मुख्य हेतु ए छे के आजे मोड़ी रात्रे गुजरातना अनेक भागों में वरसादनी शक्यता छे, एटले तमने चेतवा माटे खास वीडियो बनावामां आवी छे। आजे मोड़ी रात्रे गुजरातना अनेक विस्तारमां वातावरणमां पलटो आवशे, हळवा मध्यम वरसादी झापटा थई शके छे, जेमां अरवली, महिसागर, दाहोद, पंचमहाल, खेड़ा, वडोदरा, आणंद, छोटाउदेपुर, नर्मदा, सूरत, तापी, डांग, नवसारी, वलसाड सहित अनेक विस्तारना वातावरण में पलटो आवी शके छे। सौराष्ट्रना मध्य तरफनो विस्तार छे, जेमां राजकोट, जूनागढ़, गीर सोमनाथ अने अमरेलीना पण कोई कोई भागों में वातावरण में पलटो आवी शके तेवी शक्यता छे। सौथी वधारे शक्यता गुजरातनो जे मध्य प्रदेश तरफनो जे विस्तार छे, एटले के पूर्व गुजरात तरफनो जे भाग छे, तेमां वरसादनी शक्यता थोड़ी वधु रहेली छे। तेनी पाछळनुं मुख्य कारण छे के जे अरबी समुद्र में साइक्लोनिक सीस्टम सर्जाई थी, ते प्रथम कारण है। अने बीजू बंगाळनी खाड़ी जो वावाजोड़ सक्रिय थयो छे, ते आपणे अगाउ पण जणाव्युं हतुं के जो तेनो घेरावो मोटो थाय तो छेक मध्य प्रदेश सुधी तेनी सक्रियता वधी रही छे। एटले अत्यारे चोक्कसथी ते मोटुं वावाजोड़ बनी रह्युं छे, तेनो घेरावो वधु छे, वादळोनुं प्रमाण वधु छे अने वरसादी वादळो छेक गुजरात सुधी जोवा मळे तेवी शक्यता छे। आज रोज गुजरातना अनेक विस्तारमां हळवा मध्यम वरसादी झापटा थशे, उपरांत भयंकर पवनोनुं प्रमाण जोवा मळशे, जेमां 20 થી લઈને 40-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, એટલે એક જોરદાર પવનની પણ શક્યતા વર્ણવવામાં આવી છે। બીજી તરફ મિત્રો આવનારી તારીખ 9 અથવા તો 10 તારીખની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે, જે ગુજરાતને વાતાવરણને ડિસ્ટર્બ કરશે અને જો લો પ્રેશર એ દરિયામાં વધુ સમય રહે અને તેમાં ભેજનું પ્રમાણ તેને વધુ મળે તો તે એક વાવાઝોડું પણ રૂપાંતરિત થઈ શકે તેવી શક્યતા છે। હાલ તે મજબૂત વાવાઝોડું થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ દરિયામાં જો તેની એક્ટિવિટી વધુ થઈ અને ભેજનું પ્રમાણ જો વધુ મળી ગયું અને વધુ સમય તે લાંબો સમય દરિયામાં રહ્યો તો તેને ભેજવાળા પવનો મળશે, ભેજ મળશે અને તે મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે। હાલના પ્રાથમિક તબક્કે તે ઉત્તર તરફથી આગળ વધીને ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા દેખાઈ રહી છે। હવે એ વાવાઝોડું બને છે કે કેમ આવનારા દિવસોમાં તમને જણાવતા રહીશું, પરંતુ ચોક્કસથી જે અરબી સમુદ્રમાં આવી બધી હલચલ થવાની છે, જેના ભાગરૂપે થઈને ગુજરાતના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો તેમાંથી પ્રભાવિત થઈ શકે તેવી સંભાવના છે। 9 અથવા તો 10 ડિસેમ્બરથી આ શક્યતા વધી રહી છે અને 16 અથવા તો 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। એટલે મિત્રો ગુજરાતને હમણાં એક વાદળછાયા વાતાવરણથી રાહત મળવાની નથી, અવારનવાર એક પછી એક નવી સિસ્ટમ બની રહી છે જે ગુજરાતને પણ અસર કરી રહી છે। તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ કેવો છે, વાદળછાયું વાતાવરણ કેવું છે, પવનનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।